જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ઉદાહરણ નંબર 4. આવક વેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ માટે શ્રદ્ધ કરવાની વિનંતી કરતો પત્ર લખો. કે આની અંદર પત્ર એ પ્રમાણેમાં છે કે કોઈક વખત ભૂલ ચૂકથી શરત ચૂકથી કે જે પ્રમાણે આવક થાય છે, તો દાખલા તરીકે 2015 છે બરાબર, તો આ વર્ષની જે 12 મહિનાની જેટલી આવક થાય છે, તો જેટલી આવક થઈ હોય એના પ્રમાણે એ લોકોએ ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે. તો અહીંયા એવું થાય છે કે એ લોકોએ 1500નું જે રિટર્ન ભર્યું છે, ઇન્કમ ટેક્સ ભર્યો છે, પરંતુ હજી ભરવાના પણ બાકી છે, છતાં પણ બીજી વખત ફરી વાર પાછી નોટિસ આવે છે. એટલે કદાચ આ શરત ચૂકથી આવી ગઈ હશે એ ખુલાસા બાબતે એ પત્ર લખે છે, જેમાં દમદમ બુક સ્ટોર જે સ્ટેશનરી માટેની જે છે એ પત્ર લખે છે બરાબર. આ તમારી બુકમાં આપવામાં આવેલું છે, અહીંયા બોર્ડ ઉપર સમય નહીં એટલા માટે આ પ્રમાણે લખેલું છે. તો તમારી બુકમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે સરનામું લખવાનું છે. તો હું જે અહીંયા તમને સમજાવું એ તમારે ધ્યાન આપવાનું છે. અહીં આ સરનામું લખનારનું જે છે મધ્યમાં લખેલું છે બરાબર, એ દમદમ બુક સ્ટોર ઘ 2, એટલે કે કેટલીક વખત જે એપાર્ટમેન્ટ લાંબો હોય છે એમાં ગ ચ ખ વગેરેના જે વિભાગ આપેલા હોય છે, તો ઘ 2 સરસ્વતી કોમ્પ્લેક્સમાં આવેલું છે બરાબર. અને સરસ્વતી કોમ્પ્લેક્સ લખ્યા પછી આપણે શું કરવાનું છે, અહીં અલ્પવિરામ લખવાનું છે બરાબર. તો અહીં અલ્પવિરામ આવશે, ત્યારબાદ એ કયા શહેરની અંદર આવેલું છે સરસ્વતી કોમ્પ્લેક્સ, તો ગાંધીનગરમાં. ત્યાર પછી એના પછી શું આવે છે, પિનકોડ નંબર 38201 0 બરાબર. આ લખનારનું સરનામું લખાઈ ગયા પછી આપણે શું લખવાનું છે એની નીચે એપીજીમાં. હવે આ જે સરનામું છે એને વચ્ચે લખ્યું છે, પરંતુ આ જો તમારે જમણી સાઈડ નામથી લખવું હોય તો પણ તમે લખી શકો છો બરાબર. અને જ્યારે સરનામું જમણી સાઈડ લખે ત્યારે આ પૂરું થઈ ગયા બાદ એક લીટી છોડીને શું લખવાનું છે, ફોન નંબર છે આપણો 0792334323. અને ત્યારબાદ બીજી લીટીમાં શું લખવાનું, ઈમેલ લખવાનો. ઈમેલ છે આપણી જે પેઢી છે એનો જ ઈમેલ આવશે, એ dumdum@yahoo.com. આ લખાઈ ગયા બાદ શું આવશે, એક લીટી છોડીને તારીખ 12 સપ્ટેમ્બર 2017 બરાબર. અને ત્યાર પછી આપણે પત્ર ક્યાં લખવાનો છે એનું સરનામું આવશે, પત્ર આપણે ક્યાં લખવાનું છે, તો આવકવેરા વિભાગને. તો એનું સંબોધન શું લખવાનું, અગાઉ આપણે સીધી કહ્યું છે કે આવકવેરા અધિકારી શ્રી બરાબર, અથવા તો ભારત સરકાર બિઝનેસ સર્કલ 2. ત્યારબાદ એ ક્યાં આવેલું છે, તો આવકવેરા છે આ જે છે આ સ્ટોર છે ગાંધીનગર શહેરમાં આવેલી છે, એટલે આપણે આ જે રિટર્ન ઓફિસ પણ ક્યાં આવેલી છે, ઇન્કમ ટેક્સ ઓફિસ એ ગાંધીનગરમાં જ આવેલી છે, એટલે અહીં જ પૂછપરછ કરે છે, એટલે શહેર ગાંધીનગર આવશે, કારણ કે અહીં બંને સરનામાં બદલાશે નહીં, શહેર બદલાશે નહીં, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું, એટલે બંનેનો પિનકોડ નંબર પણ કોમન આવશે બરાબર. ત્યાર પછી આપણે શું લખવાનું છે, વિષય કયો છે, કે આવકવેરાને પાત્ર નહીં હોવાથી બરાબર, કે ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. તો આપણો વિષય થશે ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે, જે શરત ચૂકથી આવી ગઈ છે, જે ભૂલથી આવી ગઈ છે એને રદ કરવા માટે જણાવે છે. ત્યારબાદ શહેર શ્રી, અત્યાર સુધીના આપણે પત્ર જોઈએ 1-3, તેની અંદર બધા જ પત્રની અંદર સંબોધન મોટા ભાગે શહેર શ્રી આવ્યું છે. પ્રથમ પેરેગ્રાફ જોઈશું, ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમો ગાંધીનગરમાં વ્યાપાર કરી રહ્યા છીએ. તો હવે જે આ બુક સ્ટોર છે એ કેટલા વર્ષથી પોતાનો વેપાર કરે છે, તો 10 વર્ષથી. જો 5 વર્ષથી હોય તો 5 વર્ષ લખો, કે 3 વર્ષથી હોય તો 3 વર્ષ લખો, જેટલા વર્ષ માટે કર્યું હોય એટલા વર્ષ જણાવો. આવકવેરાના કાયદા અનુસાર અમે 10 વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ. એ તો ખબર જ છે કે દાખલા તરીકે જે પ્રમાણે બિઝનેસ સાથે સંકળાયેલા હોય તો તે પ્રમાણે જે પ્રમાણે આવક થાય તે પ્રમાણે 10 વર્ષે એ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય જ છે, તે દરેક વેપારી પેઢીને ખબર છે. અમારો પાન નંબર, એનો પાન નંબર છે જે PAN, એટલે પેમેન્ટ એકાઉન્ટ નંબર. સમજ પડી ગઈ કે એક વખત ભૂલકો માટે પૂછાય તો PAN એટલે કે પેમેન્ટ એકાઉન્ટ નંબર,
જે આપણો પાન કાર્ડ હોય છે તમારા ઘરે પણ તમારા મમ્મી અથવા તો પપ્પા નું હશે કે ભાઈ નું હશે કે કોઈ પાસે પણ જો હોય તો તમે જોઈ શકો છો કે આવડો અમસ જે પ્રમાણે તમારો આધાર કાર્ડ નંબર હોય છે તે પ્રમાણે આ પાન નંબર પણ આપેલો હોય છે તો એ જે છે સિરીઝ આપેલી છે કે એ ઈ એસ પી એમ 057076 એ પ્રમાણેનો અમારો પાન નંબર આપેલો છે એટલે કે ઓળખ માટે જેમણે ભરેલો છે જે પ્રમાણે આવક વેરા વિભાગની અંદર ઇન્કમ ટેક્સ ભરવાનો છે તે પ્રમાણે એ ઓળખ આપે છે ખબર પડી એ પહેલા પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે કે આ જે બુક સ્ટોર છે છેલ્લા 10 વર્ષથી પોતે ગાંધીનગર શહેરમાં વેપાર કરવામાં આવ્યો છે અને જે કાયદા પ્રમાણે ઇન્કમ ટેક્સ દર વર્ષે ભરવાનો થાય છે અને તે એ લોકો ભરે છે અને પોતાનો પાન નંબર આપે છે હવે મધ્યમ પેરેગ્રાફમાં જોઈશું આગામી વર્ષ એટલે કે આ વર્ષ 1516 ના એટલે કે 2015 અને 2016 ના આવકવેરા પેટે અમારે હજી રૂપિયા 7600 ભરવાના થાય છે બરાબર કેટલા ભરવાના બાકી છે 7600 ભરવાના બાકી છે તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016 ના રોજ બચાવવામાં આવી છે બરાબર હવે એ લોકો શું કહે છે કે અમે દર વર્ષે આ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે પરંતુ આ વર્ષે કેટલા રૂપિયા ભરવાના છે 7600 ભરવાના થાય છે છતાં પણ તે પ્રકારની ડિમાન્ડ નોટિસ ફરીથી આ પેઢીને મોકલવામાં આવી છે કઈ તારીખે 2 જુલાઈ 2016 ના રોજ બજાવવામાં આવી છે અને આ નોટિસ કદાચ સરળ ચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે હવે દર વર્ષે આ વેપારી પેઢી ઇન્કમ ટેક્સ ભરે છે તેને તો ખ્યાલ જ હોય કે કેટલું હોય જે પ્રમાણે આવક વધી હોય તો તે પ્રમાણે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ વધારે ભરવાનો થાય પરંતુ એ શું કહે છે કે આ વર્ષે આવક ઓછી થઈ છે એટલે અમારે 7600 રૂપિયા ભરવાના થાય છે પરંતુ શરત ચૂકથી અમને બીજી ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવી છે તો ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે બરાબર એટલે કે જે 1516 નું છે તે વર્ષમાં એ લોકોની આવક અગાઉના વર્ષ કરતાં એટલે કે 13-14 ના વર્ષ કરતાં ઓછી થઈ છે તેથી તેના ઉપર ભરવા પડતા આવક વેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે બરાબર કારણ કે જે અગાઉ જે નફો થઈ એટલે કે આવક થઈ છે એના કરતાં આ વર્ષમાં ઓછી છે એટલે અમારે આટલું રિટર્ન ભરવાનું થતું નથી તો એ તપાસ કરી અમારું અમારી રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતા વધારાનો આવકવેરો ભરવા પાત્ર થતો નથી એ શું કહે છે કે ગયા વર્ષના નાણાકીય વર્ષની ગણતરી કરતા જે અમને નોટિસ પાઠવવાની થાય છે તો એટલા રૂપિયા થતા નથી કે એટલું રિટર્ન ભરવાનું થતું નથી આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે લીધેલ છે બરાબર કે જે અગાઉને એની પાસે જે ઇન્કમ ટેક્સ રિટર્નની જે હતી તો એ નકલ એક સાથે લીધે છે જેથી કરીને આ વિભાગને ખ્યાલ આવે કે આ જે વાત કરે છે સાચી છે કે ખોટી છે એ પુરાવા રૂપે સાબિત થઈ શકે છે તો મધ્યમ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે કે અમારે આ વર્ષનો જે ઇન્કમ ટેક્સ રિટર્ન છે તે 7600 ભરવાના થાય છે અને ફરીથી અમને 2 જુલાઈ 2016 ના રોજ બીજી નોટિસ આપવામાં આવી છે એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે નોટિસ આપવામાં આવી પરંતુ એને ખબર છે કે આ શરત ચૂકથી કદાચ આવી હશે કારણ કે અગાઉના વર્ષ કરતાં આ વર્ષે એમની આવક પણ ઓછી થઈ છે એટલે એમને રિટર્ન ભરવાની રકમ પણ ઓછી થાય છે અને કદાચ આ શરત ચૂકથી આવી ગઈ હોય એટલા માટે બીજી એક ઇન્કમ ટેક્સ રિટર્ન મોકલે છે જેથી કરીને સંદર્ભ રૂપે જોઈ શકે ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી છે કે અમારા દ્વારા જે રજૂ કરવામાં આવેલા હિસાબો છે એટલે કે જે આ ડબલ બુક સ્ટોર છે એના દ્વારા જે હિસાબો કરવામાં આવેલા છે કે આ વર્ષે એ લોકોની આવક ઓછી થઈ છે અને ઇન્કમ ટેક્સ રિટર્નની એ લોકોએ ચકાસણી કરીને જેટલા પણ વધારાની આવકવેરો છે એટલે
એટલે કે ઇન્કમ ટેક્સ ભરવાનું જે નોટિસ મોકલેલી છે તો એ નોટિસ સર્વરે રદ કરવા માટે વિનંતી કરે છે અને એ તપાસ કરી પોતે રદ કરશે એટલા માટે પોતે આ પત્ર લખે છે બરાબર એટલે લાસ્ટ પેરેગ્રાફમાં વિનંતી કરવામાં આવી છે કે અમારા હિસાબો અને અમારી જે માહિતી છે તે સાચી છે એટલા માટે તમે જે વિજે જોલાઈએ છે નોટિસ મોકલાવી છે એ ઝડપથી રદ કરવા માટે વિનંતી કરશો આ પત્ર પણ લખે છે આત્મવિશ્વાસુ હર્ષ પટેલ અને એ કોણ છે માલિક તરીકેનો કાર્ય કરે છે તો આ પત્રમાં તમને સમજ પડી ગઈ હશે મિત્રો અને આ પત્ર તમારે બુકમાં પણ આપેલો છે બરાબર એટલે તમે તેમાંથી પણ તમે વાંચન કરી શકો છો હવે ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર આગળ જોઈશું